અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે અયોધ્યામાં યોજાનાર રામોત્સવને લઈને રાજકોટમાં નેઇલ આર્ટ સ્ટુડિયો દ્વારા અયોધ્યા મંદિર, શ્રી રામ, શ્રી જાનકી તેમજ ધનુષ સહિતના નેઇલ્સ બનાવવામાં આવી રહ્યા છે. રામ જાનકીના નેઇલ આર્ટના ટ્રેન્ડ વચ્ચે હાલ મોટી સંખ્યામાં ગ્રુપ બુકિંગ થઈ રહ્યા છે. નેઇલ આર્ટ કરાવવા આવનારા કસ્ટમર્સને આ પ્રકારની ડિઝાઇન પસંદ આવતા હવે મોટી સંખ્યામાં અયોધ્યા જનારી યુવતીઓ આવી ડિઝાઇન કરાવી રહી છે. હાલ 10-15 સંખ્યામાં ગ્રુપ બુકિંગ માટે પણ ઘણો જ ધસારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે આગામી 17 તારીખથી 22 તારીખ સુધી રામોત્સવ છે તે યોજાવાનો છે, અને ત્યારે નેઇલ આર્ટિસ્ટ આપણી સાથે છે. જસ્મીનબેન આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો, ખાસ કરીને હાલ અત્યારે કયા પ્રકારનો ક્રેઝ છે તે ખાસ કરીને યુવતીઓની અંદર જોવા મળી રહ્યો છે? ઓકે, નેઇલ આર્ટનો ક્રેઝ તો બહુ જ ટાઈમથી છે. એકચ્યુઅલી અમે લોકો નવરાત્રિમાં બી આવી રીતે અલગ અલગ ટાઈપના નેઇલ્સ કરતા હોય છે, પણ આપણે જે 22 તારીખે રામોત્સવ છે એના માટે બહુ જ જણા નેઇલ્સ કરાવવા આવે છે. સ્પેશિયલી રામ ભગવાન અને સીતા માતાને લઈને નેઇલ આર્ટ કરાવે છે. તો અમને એવું લાગ્યું કે અમે બી આમાં પાર્ટિસિપેટ કરી નેઇલ્સ કરવા માટે. તો સૌથી પહેલા મેં મારા જ નેઇલ્સમાં કરેલા હતા નેઇલ્સ, અને એ જોઈને ઘણા બધા તમે જોઈ શકશો કે લેડીઝને ક્રેઝ વધે છે કે એ લોકોને બી આમાં પાર્ટ લેવો છે કે અમે બી કંઈક કરીએ આના માટે. તો એના માટે અહીંયા છે. આની પહેલા અમે નવરાત્રિમાં આવ્યા હતા તો દુર્ગા માતાનો ફેસ છે, દાંડિયા છે, ગરબાનું એનું અમે કરાવેલું હતું. અને અમને અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ચાલે છે રામજીની, તો અમને અંદરથી ભાવના છે, તો એના માટે ક્રેઝ ચાલે છે, તો એના માટે અમે અહીંયા નેઇલ આર્ટ કરવા આવ્યા છીએ. તો સાથોસાથ જે નેઇલ આર્ટસ કરનાર છે જસ્મીનબેન છે, તેમનું પણ કેવું છે કે અહીંયા જે ગ્રુપ બુકિંગ છે તેનો પણ હાલ અત્યારે ખાસો એવું ઘસારો છે તે જોવા મળી રહ્યો છે?